હેલો નમસ્કાર, શું નામ છે તમારું? હિંમતભાઈ મોહનલાલ વાસા. શું ઉંમર છે આપની? 64. ઓકે, સો આપને કમ્પ્લેન શું શું હતી, એટલે તમારા સિમ્પટમ શું શું હતા અને કેટલા વખતથી હતો? પ્રશ્ન 2 અને પ્રશ્ન 3 કે તમે આ બધી વસ્તુ માટે શું શું વસ્તુ કરી છે. ઓકે, મને આ 7 વર્ષથી પ્રોબ્લેમ આવતો હતો અને એમાં મેં 5 વર્ષ તો ફિઝિયોથેરાપી ચલાવી. એમાં ડૉક્ટર પ્રિયાંક પટેલને મળ્યો. ના, પહેલાં ફિઝિયોથેરાપી કરાવી એ અમદાવાદ કરી હતી મેં, દીપેશ પટેલ ફિઝિયોથેરાપી જે નેચરોથેરાપી છે. પછી ત્યાં અમદાવાદમાં ભરતભાઈ દવે સ્પાઇન સ્પેશિયાલિસ્ટ છે, એમને પણ મળી આવ્યો હતો, તો એમને બી 1 મહિનાની દવા કરાવી, પણ એનાથી કાંઈ ફરક ન પડ્યો. અને મને જે તકલીફ હતી એ મારા પગની સાથળની નસો પકડાતી હતી. હું 1 સેકન્ડ ચાલુ ઊભો રહું તો પણ ચાલી નહોતો શકતો, બેસી નહોતો શકતો, અને એ મને તકલીફ મેજર થતી ગઈ. પહેલાં હું ડરતો હતો, મને 2-4 જણાએ કીધું કે કમરનું ઓપરેશન એટલે એકદમ નાની નાની નસો હોય, જો ઓપરેશન કરવાનું જરાય ભૂલ કરી તો એ નસ કપાઈ જાય, જેથી ડરતો હતો હું. એટલે મેં 5 વર્ષ ફિઝિયોથેરાપીથી ચલાવ્યું. પણ પછી એક મારા નેબરે મિલનભાઈ કરીને છે ઘાટકોપર, તો એમને મને સજેસ્ટ કર્યું કે કોઈ ચિંતા કરવાનું કારણ નથી, જેવી રીતે હાડકાનું ઓપરેશન કરીએ છીએ એવી રીતે સ્પાઇનનું ઓપરેશન થઈ જશે, ઇઝી છે. પછી હું બીજા એક નેબરને મળ્યો, રંજનબેન કરીને મુલુંડ છે, તો એમને પણ કીધું કે કોઈ ચિંતાનું કારણ નથી, તમે કરાવી લો જે કરવું હોય સારી રીતે. પછી હું પ્રિયાંક પટેલનો કોન્ટેક નંબર લેવો. પહેલાં મને શેખર ભોજરાજનું નામ આવ્યું હતું, પણ પછી મને કીધું આ મિલનભાઈ ને એને કોઈ પ્રિયાંક પટેલ પાસે કરાવ્યું હતું ઈ સાહેબ પાસે, તો પછી મેં એવી રીતે વિચાર્યું કે આપણે પહેલાં શેખર ભોજરાજને મળીએ, પણ એમની એપોઇન્ટમેન્ટ તો મળતી નહોતી. એટલે પછી પ્રિયાંક સરને મળ્યા, કીધું ઓપરેશન વખતે જો શેખર સાહેબ સાથે રહે તો મને તમારી સાથે ઇન્ટરેસ્ટ છે. એ પહેલાં મેં સેફી હોસ્પિટલમાં બી એક ડૉક્ટરને બતાવ્યું, પણ એમને બી મને એ જ કીધું કે ઓપરેશન તો કરવું પડશે, પણ એ બી શું છે દૂરબીનથી કરતા હતા, લેપ્રોસ્કોપી દૂરબીનથી. તો મને એમાં થોડો રસ ઓછો હતો કે ઘણીવાર પ્લેટ સરખી બેસાય, સ્ક્રૂ બેસે કે ન બેસે, હોલ પાડીને ઓપરેશન કરવાનું. અને પછી પ્રિયાંક સરને હું વ્હાઇટ હાઉસમાં મળવા ગયો રાત્રે 8 વાગે, એની મને એપોઇન્ટમેન્ટ મળી. તો એને એમ કીધું કે આપણે સીધું કટ કરી અને વ્યવસ્થિત ખોલી અને પછી પેક કરશું, તો એ મને ઓપરેશન વધારે સારું ગમ્યું. હું કમ્પલસરી જે ચાલતો નહોતો એ જ્યારે કન્ટિન્યુઅસ મોર્નિંગ વોક એક સવારે 1 અવર્સ 1 કલાક કરું છું અને સાંજે 1.5 કલાક કરું છું. મારું વજન હોસ્પિટલથી ઘરે ગયો ત્યારે 84 કેજી હતું. પછી મેં એની ઉપર બ્રેક મારી કે થોડુંક ખાવાનું પણ લિમિટ, તળેલું ફરસાણ મીઠાઈ એ બધું બંધ કરી દીધું, અને સાંજે ફ્રૂટ ને લાઇટ મિલ્ક આટલું જ લઉં છું એમ, અને એનાથી મારું અત્યારે 78 કિલો વજન થયું છે. હવે ચોથું પ્રશ્ન કે આપને સર્જરીના લઈને શું ભય હતી અને આપણે કેટલા વખતથી એને ટાળતા હતા? છેલ્લા 7 વર્ષથી આ પ્રોબ્લેમ હતો, પણ 2 વર્ષથી જ્યારે હું આ લાઈનમાં આવ્યો કે હવે નહીં મારે ઓપરેશન કરવું જ છે, તો પછી મક્કમ થઈ અને મેં આ ઓપરેશન કર્યું એમ. અને મને એ કરવું હતું કે કારણ કે બધાએ કીધું, પહેલાં મને ડરાવી દીધો હતો 5 વર્ષ, તો મેં ફિઝિયોથેરાપીમાં લગભગ ઓછામાં ઓછા 4-5 લાખ રૂપિયા ખર્ચ્યા 5 વર્ષમાં, પણ તોય મને સરવાળે તો એનું એ જ હતું, ફાયદો નહોતો. પછી છેલ્લે આ પ્રોસેસમાં ગયો કે હવે બધી ટેકનોલોજી બહુ સારી આવી ગઈ છે અને આપણને 100% ફાયદો થઈ જશે. અને અત્યારે એ વસ્તુ હું 100% જોઈ શકું છું કે હું સવારે 10 વાગ્યાથી તે સાંજે 7 વાગ્યા સુધી કન્ટિન્યુઅસ કામ કરી શકું છું, વોક બી સારું એવું કરી શકું છું અને હરીફરી શકું છું, ટ્રેનમાં બી આવ જાઉં છું, રિક્ષામાં બી કોઈ પ્રોબ્લેમ નથી આવતો, બધી રીતે એક્ટિવ છું. ઓકે, આજ આપના જે સર્જરી છે એને કેટલું વખત થયું છે સર્જરી થઈને? આપણી મારી સર્જરી 10/5/22 થઈ છે. ઓકે, એટલે 10 મે 2022માં, બરાબર ને? ઓકે, આપને સમાજ માટે કંઈક મેસેજ નાખવું છે સ્પાઇન સર્જરીના લઈને? 100% જેને કમરનો પ્રોબ્લેમ હોય એને આ સ્પાઇન સર્જરી ઇઝીલી છે અને કરી શકાય એવી છે, કોઈ ડરવાની જરૂર નથી, એકદમ એક્ટિવ છે, પરમેનન્ટ લાઈફ ટાઈમ સુધારો થઈ જશે.